નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં હુકમી નોંધને લઈને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી ખેડૂત ઉપયોગી માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. જો તમારી જમીનમાં કોઈ કેસ ચાલતો હોય તો તે અંગેની હુકમી નોંધ છે તે પડશે ઓટોમ્યુટેશનથી તરત જ. જી હા મિત્રો, જે અગાઉ છે તે જો તમારી જમીનમાં કેસ ચાલતો હોય તો તેનો જે નિર્ણય આપવામાં આવે તે નિર્ણયની નોંધ છે તે હુકમ કરનાર અધિકારી દ્વારા ત્યારબાદ નાખવામાં આવતી હતી. પણ હવેથી જે હુકમી નોંધ છે તે તરત જ ઓટોમ્યુટેશનથી દાખલ થઈ જશે તેવો એક પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. તો તેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમારી જમીનમાં પણ કોઈ કેસ ચાલતો હોય તો તેની હુકમી નોંધ ક્યારે અને કઈ રીતે પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તેનો સૌ પ્રથમ આપણે ઓફિશિયલી પરિપત્ર જોઈશું. તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 19/6/2023ના રોજ આ પ્રમાણેનો પરિપત્ર કરવામાં આવેલો છે અને તેનો પરિપત્રનો નંબર પણ તમે અહીંયા જોઈ શકો છો, જેનો વિષય છે IRCMS અને ઈ ધરાનું ઇન્ટિગ્રેશન કરી અને ગામ નમૂના નંબર 6 હકપત્રકમાં ઓટોમ્યુટેશન દ્વારા કાચી નોંધ પાડવા બાબત. તો મિત્રો, સૌથી પહેલાં તમને અહીંયા IRCMSનો મતલબ સમજાવી દઉં. આઈ એટલે ઇન્ટિગ્રેટેડ, આર એટલે રેવન્યુ, સી એટલે કેસ, એમ એટલે મેનેજમેન્ટ અને એસ એટલે સિસ્ટમ. તો આખો મતલબ થાય છે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આ જે કેસ મેનેજમેન્ટ સિસ્ટમનું જે સોફ્ટવેર છે તે અને આ ઈધરા એ બંનેનું ઇન્ટિગ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ ગામ નમૂના નંબર 6માં ઓટોમ્યુટેશન દ્વારા કાચી નોંધ પાડવામાં આવશે. તો પરિપત્રની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ. તો સૌથી પહેલાં પરિપત્રના આમુખમાં જે મહત્વપૂર્ણ બાબત છે તેમાં આપણે જોઈએ કે હાલમાં રાજ્યની વિવિધ મહેસૂલી કોર્ટો જેવી કે ખાસ સચિવ વિવાદની કચેરી, ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, નાયબ કલેક્ટર જમીન સુધારણા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ, કેસ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી વગેરેમાં ચાલતા તમામ કેસો IRCMS, તો હવેથી આપણે આને RCMS ટૂંકમાં બોલાવશું, તો આ RCMS સોફ્ટવેરમાં દાખલ કરી અને કેસની સુનાવણી પૂર્ણ થતાં આખરી હુકમની કોપી RCMSમાં અપલોડ કરી અને કેસ ડિસ્પોઝ કરવામાં આવે છે. તો આમ મિત્રો, જે આ અલગ અલગ મહેસૂલી કોર્ટો છે જેવી કે ખાસ સચિવ વિવાદ, ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, નાયબ કલેક્ટર જમીન સુધારણા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ એટલે કે DILR, કેસ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, તો આવી અલગ અલગ જે મહેસૂલી કોર્ટો છે તેમાં ચાલતા કેસની એન્ટ્રી છે તે IRCMS સોફ્ટવેરમાં કરવામાં આવે છે અને તેની જે તારીખો હોય તે તારીખ પડે તો તેની સુનાવણી પૂર્ણ થતાં જે આખરી હુકમની કોપી હોય તે હુકમની કોપી પણ RCMS સોફ્ટવેરમાં અપલોડ કરી અને કેસને ડિસ્પોઝ કરવામાં આવે છે અને સદર હુકમની નોંધ હકપત્રમાં દાખલ કરવા ડિસ્પોઝ કરેલ કેસની હુકમની સ્કેન કરેલી કોપી ઈ ધરાના સોફ્ટવેરમાં અલગથી અપલોડ કરી અને હુકમની નોંધ ગામ નમૂના નંબર 6માં દાખલ કરવામાં આવે છે. તો આમ કેસ ડિસ્પોઝ કર્યા પછી તેનો જે ફાઇનલ હુકમ હોય તે ફાઇનલ હુકમની કોપી સ્કેન કરી અને ઈ ધરાના સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની 6 નંબરમાં નોંધ દાખલ કરવામાં આવે છે. તો હાલમાં રાજ્યની કલેક્ટર ઓફિસોમાં આવા નિકાલ કરેલ કેસોની હુકમની નોંધ ગામ નમૂના નંબર 6માં દાખલ કરવાની કામગીરીનો ફ્લો ચાર્ટ આ સાથે સામેલ છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર ફ્લો ચાર્ટ એનેક્ચર 1 જોઈ શકતા હશો. તો અત્યાર સુધીની આ પ્રમાણેની આખી સિસ્ટમ હતી, જે ક્રમશઃ આ પ્રમાણેની પ્રોસેસ થતી અને નોંધ દાખલ કરવામાં આવતી હતી. તો આ સમગ્ર બાબતે રાજ્યની મહેસૂલી કોર્ટો ખાતે RCMS પર કેસ ડિસ્પોઝ થતાં જ સ્ક્રિપ્ટ સાથે ગામ નમૂના નંબર 6માં ઓટોમ્યુટેશનથી નોંધ પાડવાની બાબત છે તે રાજ્ય સરકારની વિચારણામાં હતી. તો મિત્રો, આમ
જે આ અલગ અલગ કોર્ટો છે તેના જે કેસની વિગત છે તે આરસીએમએસમાં દાખલ કરવામાં આવે છે, ત્યાર પછી તેનો ફાઇનલ હુકમ થાય તેને અપલોડ કરી અને ત્યારબાદ 6 નંબરમાં નોંધ પાડવામાં આવે છે। તો મિત્રો હવે હું તમને થોડો પાછળ લઈ જાઉં। તો શરૂઆતમાં પહેલાં એવું હતું કે જે મહેસૂલી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે તે હુકમની નકલ ટપાલ દ્વારા જે તે ઈધરા કચેરીને મોકલવામાં આવતી હતી અને તે હુકમ કચેરીમાં મળ્યા બાદ ઈધરામાંથી તેની નોંધ પાડવામાં આવતી હતી। તો તેમાં ઘણો બધો સમય વીતી જતો હતો અને ઘણી વખત અરજદારે પોતાની નકલની સાથે જ અરજી કરી અને હુકમી નોંધ પડાવવાની પણ અરજી કરવી પડતી હતી, તો તેમાં પણ ઘણો વિલંબ થઈ જતો હતો। ત્યારબાદ આવ્યું જે હુકમ કરનાર કચેરી હોય તેઓએ નોંધ દાખલ કરવાનો પરિપત્ર, એટલે તે પરિપત્ર આવ્યા પછી જે તે જે મહેસૂલી કોર્ટો છે તેના દ્વારા હુકમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની અનુકૂળતાએ આ જે હુકમ કરનાર અધિકારીઓ હોય તેમના દ્વારા હુકમની નોંધ દાખલ કરવામાં આવતી હતી। તો તેમાં પણ થોડો ઘણો વિલંબ થઈ જતો હતો, એટલે સરકાર દ્વારા જે પુખ્ત વિચારણાને અંતે આ પરિપત્ર કરવામાં આવેલ છે કે જેવો આરસીએમએસમાં કેસ ડિસ્પોઝ કરવામાં આવે કે તરત જ તમારી જે હુકમની નોંધ છે તે ઓટોમ્યુટેશનથી જનરેટ થઈ જાય, એટલે હુકમી નોંધ પાડવામાં કોઈ વિલંબ ન થાય। તો આવા શ્રેષ્ઠ ઉદ્દેશ્યથી આ પરિપત્ર કરવામાં આવેલ છે અને આ ઓટોમ્યુટેશન બાબતની કેટલી સૂચનાઓ પણ આ પરિપત્રમાં આપવામાં આવેલી છે, તો હવે આપણે તેની સૂચનાઓ જોઈ લઈએ। તો મિત્રો અહીંયા તમે પરિપત્રની વિગત જોઈ શકો છો કે પુખ્ત વિચારણાને અંતે આરસીએમએસ અને ઈધરા સોફ્ટવેરના ઇન્ટિગ્રેશનની કામગીરી કરીને રાજ્યની કલેક્ટર કચેરીઓની મહેસૂલી કોર્ટમાં ચાલતા આરસીએમએસ પર ડિસ્પોઝ થતાં સ્ક્રિપ્ટ સાથે ઓટોમ્યુટેશનથી ગામ નમૂના નંબર 6 હકપત્રકમાં નોંધ પાડવા અંગે નીચે મુજબની આનુષંગિક કાર્યવાહી કરવા સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે। તો મિત્રો આ પ્રમાણે ઓટોમ્યુટેશનથી નોંધ પાડવા બાબતે આ સૂચનાઓને પરિપત્રિત કરવામાં આવેલી છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર આપણે જોઈએ કે કલેક્ટર શ્રીની મહેસૂલી કોર્ટમાં ચાલતા તમામ કેસો આરસીએમએસ સોફ્ટવેર પર દાખલ કરી કેસની સુનાવણી પૂર્ણ થતાં આખરી હુકમની કોપી આરસીએમએસમાં અપલોડ કરવા માટે તેનો કેસ નંબરની પસંદગી કરી કલેક્ટર કચેરીની સંલગ્ન શાખા દ્વારા ઓટોમ્યુટેશન માટેની કાચી નોંધની સ્ક્રિપ્ટ લખવાની રહેશે અને ત્યારબાદ આખરી હુકમની કોપી અપલોડ કરી અને કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે। તો આ પ્રમાણે કલેક્ટર કચેરીને માટે સૂચનાઓ આપવામાં આવેલી છે। ત્યાર પછી આગળ આપણે જોઈએ કે આ કાચી નોંધને સંલગ્ન હુકમ કરનાર કલેક્ટર કચેરીઓમાંથી હકપત્રકમાં નોંધ પાડવા માટેનું કલેક્ટર શ્રી અધિકૃત કરે તેવા વર્ગ 2 થી નીચેના નહીં એવા કચેરીના અધિકારીશ્રીએ આરસીએમએસ પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ ક્રમ નંબર 3 ઉપર કે આરસીએમએસ પોર્ટલમાં આ સાથે સામેલ એનેક્ચર 2 મુજબની કાર્યવાહી માટે ઓટોમ્યુટેશનમાં બાયોમેટ્રિક વિકલ્પમાં જઈને કેસ અને ડિટેલ પસંદ કર્યા પછી કલેક્ટરશ્રીની મહેસૂલી કોર્ટ દ્વારા લખાયેલી કાચી નોંધની સ્ક્રિપ્ટ વેરીફાઈ કરવાની રહેશે। તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર એનેક્ચર 2 જે ફ્લોચાર્ટ છે તે તમે જોઈ શકતા હશો। તો આ પ્રમાણે એનેક્ચર 2 મુજબની કાર્યવાહી માટે ઓટોમ્યુટેશનમાં જઈ અને બાયોમેટ્રિક વિકલ્પ પસંદ કરી અને કેસની ડિટેલ પસંદ કર્યા પછી તેમાં લખાયેલી જે કાચી નોંધની સ્ક્રિપ્ટ છે તેને વેરીફાઈ કરવાની રહેશે અને જરૂર જણાય તો આ જે કાચી નોંધની સ્ક્રિપ્ટ છે તેનું હર્દ જળવાઈ રહે તે માટે તેમાં સુધારા વધારા પણ કરી શકાશે, તેને થમ ઇમ્પ્રેશન દ્વારા મંજૂરી આપવાની રહેશે અને મંજૂરી મળીએ જે તે સર્વે નંબરમાં ગામ નમૂના નંબર 6 પત્રમાં આજ કાચી નોંધ દાખલ થઈ જશે અને તે જોવા મળશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ ક્રમ નંબર 4 કે કલેક્ટર શ્રી અધિકૃત કરે તેવા વર્ગ 2 થી નીચેના નહીં એવા કચેરીના અધિકારીશ્રી દ્વારા કરવાની થતી કાર્યવાહીનું સ્ટેટસ છે તે આરસીએમએસ પોર્ટલ પર સંલગ્ન મહેસૂલી કોર્ટ દ્વારા પણ જોઈ શકાશે તેવી વ્યવસ્થા કરવાની રહેશે અને તમામ સમગ્ર કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ અરજદારના મોબાઈલમાં એક SMSના માધ્યમથી જાણ કરવાની રહેશે અને ત્યાર પછી આપણે ક્રમ નંબર 5 જોઈએ કે કલેક્ટરશ્રી અધિકૃત કરે તેવા વર્ગ 2 થી નીચેના નહીં એવા કચેરીના અધિકારીશ્રી દ્વારા કાચી નોંધ અંગેની ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયા બાદ તે નોંધમાં ઇલેક્ટ્રોનિકલી ફેરફાર થઈ શકશે નહીં અને નોંધ દાખલ કર્યા બાદ તેને રિવર્ટ પણ કરી શકાશે નહીં। તો આમ જે નોંધની કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ તેમાં ઇલેક્ટ્રોનિકલી કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં
અને નોંધ દાખલ થઈ ગયા પછી તેને રિવર્ટ પણ કરી શકાશે નહીં, પરંતુ જ્યાં સુધી સંબંધિત મહેસૂલી કોર્ટની આખરી હુકમની નોંધ ઓટોમ્યુટેશન દ્વારા હકપત્રકમાં પાડવાની પૂર્ણ વ્યવસ્થા નહીં ગોઠવાય ત્યાં સુધી હાલની પદ્ધતિ મુજબ કામગીરી કરવાની રહેશે. એટલે કે જે આ ઓટોમ્યુટેશનની સિસ્ટમ છે તે ગોઠવાય નહીં ત્યાં સુધી અત્યારે જે મુજબ નોંધ પાડવામાં આવે છે તે મુજબ હુકમ કરનાર અધિકારીની કચેરી દ્વારા આ નોંધ પાડવાની કામગીરી કરવાની રહેશે. અને ત્યાર પછી ક્રમ નંબર 6 જોઈએ કે RCMS અને ઈધરા સોફ્ટવેરના ઇન્ટિગ્રેશન બાદ RCMSમાં કેસ ડિસ્પોઝ કરતાની સાથે જ કાચી નોંધ સ્ક્રિપ્ટ સાથે ગામ નમૂના નંબર 6માં દાખલ થઈ જાય તે મુજબની વ્યવસ્થા તથા તે અંગે આનુષંગિક ફેરફારો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ગુજરાત સ્ટેટ સેન્ટર ગાંધીનગરની સાથે રહી અને કરવાના રહેશે. અને આ કર્યા પદ્ધતિ અન્વયે જરૂર જણાયે વ્યવહારુ ઉપયોગની સૂચનાઓ સ્ટેટ મોનિટરિંગ સેલ આપી શકશે. ત્યાર પછી ક્રમ નંબર 8 જોઈએ કે આ સમગ્ર પ્રક્રિયા કલેક્ટર કચેરીથી શરૂ કરીને તબક્કાવાર દરેક મહેસૂલી કોર્ટ દ્વારા થતા આખરી હુકમો માટે કરવાની રહેશે. એટલે કે શરૂઆતમાં કલેક્ટર કચેરી માટે આ જે સિસ્ટમ છે તે અપનાવવામાં આવશે અને ત્યાર પછી તબક્કાવાર દરેક મહેસૂલી કોર્ટને આ પ્રમાણેની સિસ્ટમમાં અનુકરણ કરવાનું કહેવામાં આવશે. તો આમ આ જે પરિપત્ર છે તે પ્રસિદ્ધ થયા તારીખથી અમલમાં આવશે. તો મિત્રો, આ પ્રમાણે જે હુકમી નોંધ છે તેના ઓટોમ્યુટેશનથી દાખલ કરવા માટેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલી છે. એટલે જો જે કોઈ ખેડૂત મિત્રોને કોઈ પણ કેસ ચાલતો હશે તો તેનું જે ફાઇનલ જજમેન્ટ આવ્યા બાદ આવનાર સમયમાં ઓટોમ્યુટેશનથી તરત જ તેમની હુકમી નોંધ દાખલ થઈ જશે અને તેઓ પોતાની હુકમી નોંધ છે તે કઢાવી શકશે. તો આ પ્રમાણેનો જે પરિપત્ર છે તે આપણા જે સચિવ છે દિનેશ ભટ્ટ, સંયુક્ત સચિવ, તેમની સહીથી જાહેર કરવામાં આવેલ છે. અહીંયા તમે ઈ સાઇન પણ જોઈ શકો છો. અને જો આ પરિપત્રની નકલની તમારે જરૂર હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. તો મિત્રો, આશા રાખું કે જે હુકમી નોંધને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.